સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે માધ્યમિક વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 9-12ના કુલ 70 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓમાંથી અવરણ હાઈસ્કૂલ ખાતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિને લઈને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા 9-12ના વિદ્યાર્થીઓનો સ્વયં શિક્ષક દિનને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે શિક્ષક તરીકે ભાગ લઈને શાળાના જ વિદ્યાર્થીઓને સ્વયં શિક્ષક બની પોતાના જ 12 મિત્રોના ક્લાસ લીધા હતા, તો આ પ્રસંગે આચાર્ય પી કે પટેલ, જગદીશભાઈ રાવલ સાહેબ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો સ્ટાફ દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. આજે 5મી તારીખે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે. મારું નામ રબારી મમતા છે. હું આજે પ્રિન્સિપાલ પણ બની છું અને શિક્ષકનો અનુભવ બી છે. હું અત્યારે 11-12 કોમર્સમાં SPનો પિરિયડ લીધો છે. તેમાં સ્ટુડન્ટ્સને સારો સહકાર આપ્યો અને આજે મને ખબર પડી કે શિક્ષકને સ્ટુડન્ટોને કઈ રીતે સમજ આપવી, કઈ રીતે પ્રેરણા આપીને તેમને યાદ રહે તે રીતેનું સહાય આપવો, એ આજે ખબર પડે. શિક્ષક બનવું એ બહુ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આજે 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસથી આજે અવરણ હાઈસ્કૂલ પ્રાંતિજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં આજે હું શિક્ષક બન્યો છું અને મારા મિત્રો અને મારા જે ક્લાસમાં ભણતો હતો એ જ ક્લાસમાં હું આજે ટીચર બન્યો છું અને આ મારા મિત્રોને અને બધાને આજે મારે ભણાવવાનું છે અને સારું. જે અમારી સ્કૂલમાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા બધા મિત્રોએ ભાગ પણ લીધો છે અને આજે હું પ્રિન્સિપાલ બન્યો છું. અને આજે મને ખૂબ જ સારો અનુભવ થાય છે પ્રિન્સિપાલ બનીને, અને આ પ્રિન્સિપાલનું કામ કેટલું અઘરું છે તે મને આજે અનુભવ થાય છે. આજે અમારી શાળા અવરણ હાઈસ્કૂલમાં 5મી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના રાધાકૃષ્ણની યાદમાં સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવેલું છે. અમે બધા એમાં ભાગ લીધો છે. અમે આચાર્ય બન્યા છે અને આજે અમારે ખબર પડી કે શિક્ષકોનું કામ કેટલું અઘરું હોય છે અને અમારા જન્મ શિક્ષકોનો દરજ્જો કેટલો ઊંચો હોય છે એ અમારે આજે ખબર પડી.